तत्व વિષયની અંદર આપણે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોની વાત કરી રહ્યા છીએ। આજે સ્વાધ્યાયમાંથી દાખલા નંબર 17 ની વાત કરવાની છે। તો મિત્રો પાઠ્યપુસ્તકની અંદર નજર રાખજો, દાખલા નંબર 17, મન અને મોહન 1:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે। નીચે દર્શાવેલા કાચા સરવૈયા અને હવાલાઓને ધ્યાનમાં લઈ તારીખ 31/3/2017 રોજ પૂરા થતા વર્ષના વાર્ષિક હિસાબો તૈયાર કરો। અહીંયા મિત્રો નફા નુકસાનનું પ્રમાણ 1:1 આપેલું છે। સૌ પ્રથમ આપણે હવાલા ટીક કરી દઈએ। પહેલો હવાલો છે, આખર માલના સ્ટોકની કિંમત 80,000 છે, જેની બજાર કિંમત 10% વધુ છે। આખર સ્ટોકને ટીક કરવાની જરૂર હોતી નથી। નંબર 2, યંત્રો અને મકાન પર 10% લેખે ઘસારો ગણો। તો મિત્રો યંત્રો અને મકાનને ટીક કરીએ, તો યંત્ર આપણી પાસે 2 છે અને મકાન 1 છે, ત્રણેય વિગતને ટીક કરી દઈએ। હવાલા નંબર 3, રૂપિયા 10,000 એક દેવાદાર નાદાર જાહેર થયો, તેના રિસીવર તરફથી સૂચના મળી કે તેમની પાસેથી આખરી ડિવિડન્ડ પેટે 50% રકમ મળશે, એટલે કે 50% ગાલખાદ પડી કહેવાય, ગાલખાદ અનામત 5% રાખો। તો મિત્રો દેવાદાર અને ગાલખાદને ટીક કરવાનું છે। દેવાદારની જગ્યાએ આપણને એનો બીજો શબ્દ આપેલો છે ગ્રાહકો, અને ગાલખાદ શબ્દ આપણને આપ્યો નથી। નંબર 4, બેંક ઓવરડ્રાફ્ટ પર 10% લેખે વ્યાજ ચૂકવવાનું બાકી છે। મિત્રો બેંકને ટીક કરવાનું થાય, તો બેંક ખાતુંને ટીક કરી દઈએ નંબર 4। અને 5, 2,000 માલ વેચાણ પરત નોંધમાં નોંધવાનો રહી ગયો છે। તો મિત્રો વેચાણ પરતને ટીક કરીશું, એટલે કે માલ પરતના ખાતાને ટીક કરીશું, અને વેચાણને ગ્રાહકો સાથે સંબંધ છે એટલે ગ્રાહકોને ટીક કરીશું। મિત્રો આ એક દાખલાની અંદર હવાલાનો ક્રમ ખૂબ અગત્યનો છે, એ આપણે ધ્યાનથી હવે સમજીએ। હવાલા નંબર 3 અને હવાલા નંબર 5 બંને ગ્રાહકો પર છે, પરંતુ સૌ પ્રથમ હંમેશા વેચાણ કે વેચાણ પરતની જે વિગત છે એ દૂર કરાય, ત્યાર પછી જ ગાલખાદ ગણવામાં આવે છે। માટે હવાલા નંબર 5 આપણે હવાલા નંબર 3 કહીશું, અને હવાલા નંબર 3 આપણે હવાલા નંબર 5 કહીશું। એટલે ખાસ યાદ રાખવાનું, ગાલખાદ અને ગાલખાદનો હવાલો હંમેશા છેલ્લે ગણવામાં આવે છે। હવે મિત્રો કાચું સરવૈયું વાંચવાનું છે અને એની અસર આપતી જવી છે। અહીંયા ભાગીદારને લગતા એક પણ હવાલા ન હોવાના કારણે આપણે માત્ર 4 ફોર્મેટ બનાવવાના છે, વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, ભાગીદારના ચાલુ ખાતા અને પાકું સરવૈયું। અહીંયા મિત્રો આપણી પાસે મૂડી બંને છે, સ્થિર મૂડી અને ચાલુ મૂડી, માટે ચાલુ ખાતા બનાવીશું। તો સૌ પ્રથમ વિગત વાંચીએ, મૂડી અને ઉપાડ મનમોહન। મૂડી છે એ ડાયરેક્ટ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખીશું, મૂડી મનના 2,80,000 અને મોહનના 2,20,000, એટલે ટોટલ થશે 5,00,000। ઉપાડ લખવું છે પરંતુ ચાલુ ખાતામાં એક લાઈન છોડી દઈએ છીએ બંને બાજુ, જેની અંદર આપણે લખવાનું રહેશે બાકી આગળ લાવ્યા। હવે મિત્રો મનનો ઉપાડ જોઈએ તો 3,000 છે અને મોહનનો ઉપાડ છે 4,500। ખરીદી અને વેચાણ, તો ખરીદીની મિત્રો ઉધાર રકમ છે 80,000, તો ખરીદી લખીશું વેપાર ખાતાની ઉધાર બાજુ, પહેલી લાઈનમાં લખીશું શરૂનો સ્ટોક, ખરીદીની રકમ આપણે અંદર લખીશું 80,000।
त्यार पछी वेचाण जमा बाजू लखीशू 1,20,000, जाहेरात खर्च 7,000, नफा नुकसान खातानी उधार बाजू जाहेरात खर्च 7,000, जावक माल गाड़ा भाड़ू नफा नुकसान नी उधार बाजू जावक माल गाड़ा भाड़ू 850, यंत्रों पाका सरवैया में मिलकत लेना बाजू यंत्रों नी रकम अपनी पास थी 1,50,000, अंदर लखीए छे ऑफिस ना यंत्रों नी खरीदी एटले आ यंत्र में वधारो कर्यो छे, वधारो 1,4 एटले के वर्षना पहला ज दिवसे करेलो छे 40,000 रुपयानो, तो टोटल थशे 1,90,000। मकान पाका सरवैया में मिलकत लेना बाजू टीक करेलू छे एटले अंदर लखीशू 2,50,000। ऑफिस पगार नफा नुकसान खातानी उधार बाजू 15,000, ऑफिस पगार 15,000। ग्राहको अने वेपारीओ, मित्रों ग्राहको एटले देवादार, पाका सरवैया में मिलकत लेना बाजू आवे छे, ग्राहको नी उधार रकम होय, ग्राहकोनी उधार रकम छे 25,000, जेमा भूल हती गालखाद हती अने गालखाद अनामतनी विगत एटले एम त्रण हवाला छे। त्यारबाद वेपारीओ 35,000, पाका सरवैयामां मूड़ी देवा बाजू। चलो त्यार पछीनी वात करिए माल परत एटले खरीद परत अने वेचाण परत, तो खरीद परतनी रकम जमा बाजू छे 14,000, खरीदीमांथी बाद करीशू 80,000 14,000 बाद करीए एटले वधशे 66,000, જ્યારે વેચાણ પરતની ઉધાર રકમ છે 16,000, વેચાણમાંથી બાદ કરવાના છે 16,000। પરંતુ મિત્રો વેચાણ પરતને લગતો હવાલો હતો એટલે આપણે થોડીક વિગત અંદર લખેલી છે। ત્યાર પછીની વાત કરીએ તોલાઈ 450, વેપાર ખાતાની ઉધાર બાજુ। ત્યારબાદ મનની લોન પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ 10,000, તો મિત્રો મન એ ભાગીદાર છે અને આપણને યાદ છે કે ભાગીદારની લોન પર ફરજિયાત 6% વ્યાજ ગણાય ગણાય ને ગણાય। તો સૌ પ્રથમ તો આપણે કાચા સરવૈયામાં નીચે જોઈ લઈએ કે અહીં લોન પર વ્યાજ છે, હા કેટલું 400 રૂપિયા, તો એને આપણે લખી દઈએ છીએ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લોન પર વ્યાજ 400। હવે મિત્રો હવાલો સોલ્વ કરીએ, 10,000ના 6% એટલે 600 રૂપિયા વ્યાજ થવું જોઈએ, પરંતુ અત્યાર સુધી 400 લખ્યા છે એનો અર્થ એવો થયો ચૂકવવાના બાકી 200, અને એ ચૂકવવાના બાકી એટલે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ, ચૂકવવાનું બાકી લોન પર વ્યાજ 200। ચલો ત્યાર પછીની વાત કરીએ મિત્રો કસ્ટમ ડ્યુટી 1,300, વેપાર ખાતાની ઉધાર બાજુ કસ્ટમ ડ્યુટી 1,300। ત્યાર પછી છે માલ સ્ટોક 42,000, શરૂઆતનો સ્ટોક કહીશું એટલે વેપાર ખાતાની ઉધાર બાજુ 42,000, વેપાર ખર્ચ 1,300, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ વેપાર ખર્ચ 1,300, ચૂકવવાની બાકી મજૂરી અને મજૂરી। તો સૌ પ્રથમ ઉધાર બાજુ છે એને આપણે મજૂરી કહીએ છીએ, તો મજૂરી વેપાર ખાતાની ઉધાર બાજુ આવશે
750 અને ચૂકવવાની બાકી મજૂરી એટલે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ 2600 ચૂકવવાની બાકી મજૂરી 2600 અગાઉથી ચૂકવેલ કમિશન 350 અગાઉથી ચૂકવેલ એટલે મિલકત લેણા બાજુ અગાઉથી ચૂકવેલ કમિશન 350 બેંક ખાતું અને રોકડ ખાતું તો આપણે યાદ રાખેલું છે રોકડ શિલ્લક એટલે ઉધાર બાકી કહેવાય 20,700 રોકડ શિલ્લક પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ 20,700 અને બેંક ઓવરડ્રાફ્ટ 3,000 મૂડી દેવા બાજુ બેંક ઓવરડ્રાફ્ટ મૂડી દેવા બાજુ 3,000 મૂકવાના છે અને ટીક કરેલું છે એટલે આપણે અંદર લખીશું. ત્યાર પછી લોન પર વ્યાજ લખાઈ ગયું છે. ત્યારબાદ 8% સરકારી જામીનગીરીમાં રોકાણ, રોકાણ મિલકત છે એટલે મિલકત લેણા બાજુ 8% સરકારી જામીનગીરીમાં રોકાણ 30,000. મિત્રો ટકાવારી આપી છે એનો અર્થ એવો થયો કે આ ગુપ્ત હવાલો છે, તો ગુપ્ત હવાલો સોલ્વ કરીએ. 30,000 8% એટલે 2,400, તો પ્લસ બાકી વ્યાજ 2,400 એટલે ટોટલ થશે 32,400 અને આ બાકી વ્યાજ એ આપણને મળવાનું છે એટલે નફા નુકસાન ખાતાની આવક થઈ એટલે જમા બાજુ મળવાનું બાકી રોકાણ પર વ્યાજ 2,400. ત્યારબાદ છે ચાલુ ખાતા. ચાલુ ખાતા મન ઉધાર બાજુ છે 8,000 એટલે ચાલુ ખાતાની ઉધાર બાજુ મનમાં 8,000 અને મોહનના જમા છે 12,000 એટલે મોહનની જમા બાજુ 12,000 બાકી આગળ લાવ્યા. અહીંયા મિત્રો આપણું કાચું સરવૈયું પૂર્ણ થયું. હવે મિત્રો હવાલાની વાત કરીએ છીએ. આપણને યાદ છે દરેક હવાલાની ફરજિયાત બે અસર આપવામાં આવે છે. પ્રથમ હવાલો વાંચીએ. આખર માલ સ્ટોકની કિંમત 80,000 છે જેની બજાર કિંમત 10% વધુ છે. તો આપણે નિયમ યાદ રાખ્યો છે વધુ કિંમતને ધ્યાનમાં લેવાની નથી, પરંતુ ઓછી કિંમત હોય તો બાદ કરાય. એટલે અહીંયા આખર સ્ટોક ગણીશું 80,000. ની બે અસર વેપાર ખાતાની જમા બાજુ અને પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આખર સ્ટોક 80,000 અને મિલકત લેણા બાજુ આખર સ્ટોક 80,000. ચલો નંબર 2. યંત્રો અને મકાન પર 10% ઘસારો ગણો. ઘસારો છે જે તે મિલકતમાંથી બાદ કરીશું. તો યંત્રની કુલ કિંમત છે 1,90,000. મિત્રો અહીંયા વચ્ચે વધારો થયો છે પરંતુ પહેલા દિવસનો જ વધારો છે એટલે કોઈ પણ જાતની ગણતરી કરવાની જરૂર નથી. તો 1,90,000 10% એટલે 19,000 બાદ કર્યા પછી વધશે 1,71,000 અને મકાન 2,50,000 10% એટલે 25,000. 25,000 બાદ કર્યા પછી વધશે 2,25,000. તો આ યંત્રનો ઘસારો અને મકાનનો ઘસારો ત્યાંથી લઈ જઈએ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. યંત્ર પર ઘસારો 19,000, મકાન પર ઘસારો 25,000. ત્યારબાદ હવાલા નંબર 3. આપણે નંબરનો નંબર પરિવર્તન કર્યું હતું.
2009 માલ વેચાણ માલ પરતમાં નોંધવાનો રહી ગયો છે, એટલે વેચાણ પરત વધશે એટલે દેવાદાર ઘટશે, વેચાણ પરત અને દેવાદારને વ્યસ્ત સંબંધ છે, તો વેચાણ પરતમાં વધારીએ પ્લસ નહીં નોંધેલ 2016 ને 2 18,000, તો 1,20,000માંથી 18,000 બાદ કરીશું એટલે વધશે 1,02,000, અને વેચાણ પરત વધે છે એટલે ગ્રાહકો એટલે દેવાદાર ઘટશે, માઇનસ નહીં નોંધેલ પરત 2025માંથી 2,000 બાદ કર્યા એટલે 23,000. હવાલા નંબર 4, બેંક ઓવરડ્રાફ્ટ પર 10% લેખે વ્યાજ ચૂકવવાનું બાકી છે, બાકી ઉમેરો. પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ બેંક ઓવરડ્રાફ્ટમાં ઉમેરી દઈએ પ્લસ ચૂકવવાનું બાકી વ્યાજ 10% લેખે 300 રૂપિયા થાય, 300 ઉમેર્યા પછી થશે 3,300. એ 300 રૂપિયા ત્યાંથી લઈ જઈએ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, ચૂકવવાનું બાકી બેંક ઓડીનું વ્યાજ 300 રૂપિયા. ત્યારબાદ હવાલા નંબર 5, મિત્રો ખૂબ જ ધ્યાનથી જોજો આ હવાલો. 10,000નો એક દેવાદાર નાદાર જાહેર થયો. સૌથી પહેલાં તો આપણે નક્કી કરી લઈએ આપણી પાસે કુલ દેવાદારો કેટલા છે, 23,000. તો આપણે અહીંયા ગણતરી કરવાની છે, દેવાદારો 23,000 છે, જેમાંથી 10,000નો એક દેવાદાર નાદાર જાહેર થયો છે, બાકીના 13,000ની વાત પછી કરીએ. તેના રિસીવર તરફથી સૂચના મળી કે તેમની પાસેથી આખરી ડિવિડન્ડ પેટે 50% રકમ મળશે. આનો અર્થ એવો થયો કે 50% ઘાલખાદ પડશે, 50% ઘાલખાદ, અને 50% 100% મળશે એવી ખાતરી થઈ ગઈ છે. તો 10,000ના 50% એટલે 5,000 થશે, અને બાકીના 50% એટલે કે 5,000 મળશે એવી આપણને 100% ખાતરી છે. ત્યારબાદ આગળ વાંચીએ, ઘાલખાદ અનામત 5% રાખો. તો મિત્રો આ ખૂબ જ અગત્યનું છે, આ 5% માત્ર ને માત્ર 13,000 પર જ ગણવામાં આવશે. 5% ઘાલખાદ અનામત, 13,000ના 5% એટલે 650. તો મિત્રો આ ગાલખાદ હવાલાની લખવા માટે દેવાદારમાંથી બાદ કરીશું અને નફા નુકસાનમાં ઉધાર બાજુ લખીશું, માઇનસ ગાલખાદ હવાલાની 5,000, 23માંથી 5 બાદ કર્યા એટલે 18,000, માઇનસ ગાલખાદ અનામત હવાલાની 650. 18,000માંથી 650 આપણે બાદ કરીએ એટલે વધશે 17,350. આ રકમની બીજી અસર નફા નુકસાનની ઉધાર બાજુ ફોર્મેટ બનાવી અને એમાં લખીએ, ગાલખાદ કાચા સરવૈયાની નથી આપી એટલે ડેશ, પ્લસ ગાલખાદ હવાલાની આપણે હમણાં જ લખી 5,000, પ્લસ ગાલખાદ અનામત હવાલાની આવી 650, એટલે ટોટલ થશે 5,650, માઇનસ ગાલખાદ અનામત કાચા સરવૈયાની નથી એટલે ડેશ, બહાર જશે 5,650. અહીંયા મિત્રો તમામ હવાલા પૂર્ણ થયા. હવે વારાફરતી આપણે આ 4 ખાતા બંધ કરીશું. સૌ પ્રથમ વેપાર ખાતું બંધ કરીએ. તો વેપાર ખાતાની વાત કરીએ તો વેપાર ખાતાની જમા બાજુનો સરવાળો 1,82,000 આવે છે. 1,82,000માંથી ઉપરના તમામ આંકડા બાદ કર્યા પછી આપણી પાસે જવાબ વધશે 71,500, જેને હું કહીશ કાચો નફો.
એ કાચો નફો ત્યાંથી લઈ જવાનો છે આપણે નફા નુકસાન ખાતાની જમા બાજુએ. કાચો નફો 71,500. હવે મિત્રો બાદ કરીએ આપણે નફા નુકસાનની વાત. તો નફા નુકસાન 20 મિત્રો નફા નુકસાનની ઉધાર બાજુનો સરવાળો 74,700 થાય છે. 74,700માંથી જમા બાજુના બંને આંકડા બાદ કરવાથી આપણી પાસે જવાબ વધશે 800 રૂપિયા. આ 800 રૂપિયાને આપણે કહીશું વહેંચણી પાત્ર ખોટ. મન અને મોહન વચ્ચે બે સરખા ભાગમાં એટલે કે 400 રૂપિયા લખાશે. આ વહેંચણી પાત્ર ખોટ ત્યાંથી હવે આપણે લઈ જઈશું ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાજુ. વહેંચણી પાત્ર ખોટ મનમાં 400 અને મોહનમાં 400. હવે મિત્રો ચાલુ ખાતા બંધ કરીએ. સૌ પ્રથમ મનની વાત કરીએ તો મનની ઉધાર બાજુનો સરવાળો થશે 11,400. 11,400માંથી ઉપરના આંકડા બાદ કરીએ એટલે જવાબ વધે 11,400. બાકી આગળ લઈ ગયા. અહીંયા જમા બાજુ છે માટે પાકા સરવાળામાં ઉધાર એટલે કે મિલકત લેણા બાજુ લખવામાં આવશે. ચાલુ ખાતા મન 11,400. મોહનની વાત કરીએ મિત્રો તો મોહનમાં જમા બાજુનો સરવાળો વધુ છે 12,000. 12,000માંથી ઉપરના બે આંકડા આપણે બાદ કરીએ એટલે જવાબ વધશે 7,100. બાકી આગળ લઈ ગયા. અહીંયા મિત્રો ઉધાર બાજુ છે માટે આની બીજી અસર જમા બાજુ એટલે પાકા સરવાયામાં મૂડી દેવા બાજુ. ચાલુ ખાતા મોહનના 7,100. હવે મિત્રો પાકું સરવૈયું બંધ કરીએ તો પાકા સરવૈયાનો સરવાળો આવશે 558,200. 558,200. આપણે જે કાર્ય કર્યું એની જેમ ઉદાહરણ નંબર 4 આપણે સ્વપ્રયત્ને ગણવાનો છે.